डभोई તાલુકાના ભીલાપુર અને થુવાવી વચ્ચે આવેલ ઢાઢર નદી પરમાં બ્રિજ ઉતરતા વડોદરા તરફથી હોડી વતન જતા શ્રમિકો ભરી આવતી હતી તે અરસામાં એકાએક ચાલકનું સ્ટેરિંગ પરથી કાબુ જતા ક્રુઝર તોફાન ગાડી બ્રિજની બાજુમાં આવેલ 20 ફૂટ ઊંડા ખાઈમાં ખાબકી હતી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી ક્રુઝર ગાડીમાં આશરે 30 જેટલા શ્રમિકો પોતાના બાળકો સાથે હતા ચાલક અને આગળ બેસેલ બેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયા હતા डभोई તાલુકાના ભીલાપુર અને થુવાવી વચ્ચે આવેલ ઢાઢર નદીના બ્રિજ ઉતરતા વડોદરા તરફથી 30 જેટલા શ્રમિકો અને બાળકો ભરી આવતી એક ક્રુઝર તોફાન ગાડીના ચાલકનું એકાએક સ્ટેરિંગ પરથી કાબુ જતા ક્રુઝર ગાડી મુસાફરો સાથે જ બ્રિજની બાજુમાં આવેલ 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી જો કે સમગ્ર બનાવમાં બાળકો સહિત 30 લોકોનો આબાદ બચાવ થયો હતો જેમાં ચાલક સહિત 2 લોકોને ગંભીર ઈજાઓ થતા તેમણે ડભોઈ રેફરલ હોસ્પિટલ 108ની મદદથી લઈ જવાયા હતા તો આ બનાવને પગલે બ્રિજ ઉપર 1 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો જો કે પોલીસ આવી જતા ટ્રાફિક નિયંત્રણ કરીને તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલી અપાયા હતા હાલાકી આગામી સમયમાં હોળી આવતા તેમને પોતાના વતનથી દૂર દૂર કામ કરતા શ્રમિકો આ જ રીતે ઓવરલોડ ગાડીઓમાં ભરાઈને જતા હોય છે સદનસીબે હાલ કોઈ જાનહાનિ થઈ ન હતી પણ પોલીસ દ્વારા આવી રીતે ઓવરલોડ પેસેન્જર ભરી જતા વાહન ચાલકો સામે લાલ આંખ કરવી જોઈએ એનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે હિતેશ જોશીનો રિપોર્ટ S9 ન્યૂઝ ડભોઈ